બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર થાણમાં પરિણીતા સાથે કરેલ મૈત્રી કરારમાં પિતા પુત્રની હત્યા. સુરેન્દ્રનગર થાણમાં પરિણીતા સાથે કરેલ મૈત્રી કરારમાં પિતા પુત્રની હત્યા. થાણમાં પ્રેમ સંબંધ મામલે પિતા પુત્રની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. મૃતક યુવકે પરિણીતા સાથે કરેલા મૈત્રી કરાર બાદ નારાજ થયેલા યુવતીના પરિવારજનોએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાણમાં પ્રેમ સંબંધ મામલે પિતા પુત્રની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. મૃતક યુવકે પરિણીતા સાથે કરેલા મૈત્રી કરાર બાદ નારાજ થયેલા યુવતીના પરિવારજનોએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના વર્માધાર ગામની સીમમાં રહેતા અને ખેતમજૂરી કરતા ગુગાભાઈ દાનાભાઈ કોળી, તેમની પત્ની અને પુત્ર ભાવેશ પર ત્રણ શખ્સોએ હથિયારો વડે હુમલો કરતા ભાવેશ અને ત્યારબાદ સારવાર દરમિયાન તેના પિતા ગુગાભાઈનું મોત નિપજાવતા પંથકમાં રેરાટી વ્યાપી ગઈ હતી, જ્યારે ઇજાગ્રસ્ત ગુગાભાઈના પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતક યુવાન ભાવેશે થોડા સમય પહેલા સંગીતા નામની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તેની સાથે રહેતો હતો અને સંગીતાના લગ્ન દિનેશ નામના યુવક સાથે થયા હતા. સંગીતા અને ભાવેશ બંને મૈત્રી કરાર કરી સાથે રહેતા હોવાથી દિનેશ સહિતના પરિવારજનો નારાજ હતા, જેનું મન દુઃખ રાખી દિનેશ સાપડા, જેસા નરસિંહ અને સંગીતાનો ભાઈ દિનેશ સુખાભાઈએ સાથે મળી ભાવેશ તેના પિતા અને માતા પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો, જે હુમલામાં પિતા પુત્રના ગંભીર ઇજાને પગલે કરુણ મોત નિપજ્યા હતા. કોણ ભાઈ? મારા મારા ભાઈ દિનેશ સાપડિયા. એક દિનેશ નાનજી સાપરા, જેસા નરસિંહ મનરાજ સાપરા, ત્રણ લોકો હતા મારા. કેટલા વાગે આવ્યા હતા? 1:30 વાગે રાતે. શું શું લઈને આવ્યા હતા? દિનેશ સાપડિયા પાસે સરી હતી ને બોલા બીજા બે હતા ને પેલા લાકડી હતી. એમાં કોને કોને વાગ્યું ને શું બનાવ બન્યો? મારા સાસરા ને બે શરીર ખોદા માથા માર્યા, મારા હાવું પેટમાં માર્યો, મારા ઘરના સાથી ઉપર માર્યા ને મને અહીંયા હાથમાં માર્યું અને ઢળડી બહાર ને બહાર લાકડી મારી. અશોક પરમાર આજે ZS TVના માધ્યમથી સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી આવનાર નવા વર્ષ એટલે કે દિવાળી પર્વ માટે દરેકને શુભેચ્છા પાઠવું છું. સાથે નવું વર્ષ બધાનું આનંદમય, સુખદાયી અને નિરોગી રહે એવી પ્રભુને પ્રાર્થના. થોડીક અમારી સંસ્થાની જો વાત કરું તો અમે આમ તો 2001થી સર્જન ફાઉન્ડેશનની કામગીરી ચાલુ કરેલી છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો સાબરકાંઠા, ગાંધીનગર અને બનાસકાંઠામાં અમે અમારી કામગીરી સઘન કામગીરી કરી રહ્યા છીએ. એમાં જો હું સાબરકાંઠાની વાત કરું તો અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ ત્યાં પ્રાંતિજમાં, તો પ્રાંતિજમાં અમે 2001થી કામગીરી ચાલુ કરી. શરૂઆતમાં અમે પ્રાથમિક શાળામાં કામગીરી કરી. અહીંયા અત્યારે જે જગ્યાએ છીએ ત્યાં અમે 2011થી બહેનોને પગભર થવા માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્રના નામથી બહેનોને સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આની સાથે સાથે કોમ્પ્યુટરની તાલીમો પણ અમે શરૂઆતમાં આપી. અત્યારે અમે સીવણ અને બ્યુટી પાર્લરની સઘન તાલીમ બહેનોને આપી અને પગભર કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. આવું જ એક સેન્ટર અમે આ સપ્ટેમ્બર 2024થી રામપુરા આંબોદરા એટલે કે તાલુકો પ્રાંતિજ જોડે અમે ત્યાં પણ એક જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર એક રેગ્યુલર બેઝિસ ઉપર શરૂ કર્યું છે. અત્યારે ત્યાં અમારી પાસે 50 બહેનો એટલે સીવણ અને બ્યુટી પાર્લરમાં ત્યાં તાલીમ લઈ રહી છે. ત્યાં અમે ફીનું ધોરણ પણ બિલકુલ નજીવું રાખ્યું છે. તો જે પણ આ વિડીયો જોવાના હોય એમને પણ હું એક રિક્વેસ્ટ કરીશ, વિનંતી કરીશ કે તમે અહીંયા જઈને પણ તાલીમ લઈ શકો છો, પ્રાંતિજમાં પણ લઈ શકો છો અને રામપુરા જઈને પણ તમે તાલીમ લઈ શકો છો. આ સિવાય પ્રાંતિજનું અમારું જે સેન્ટર છે ત્યાં અમે દર રવિવારે
આંખની તપાસનું એક કેન્દ્ર એટલે કે નેત્ર નિદાન કેન્દ્ર શરૂ કર્યું છે. એને પણ આજે લગભગ 5 વર્ષ પૂરા થયા. અહીંયા અમે બિલકુલ નજીવી એટલે કે ફક્ત 40 રૂપિયા ટોકન ફી લઈ અને આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી. એની સાથે નંબર ચકાસીએ છીએ, નંબરના ચશ્મા પણ રાહત દરે આપીએ છીએ, અને મોતિયો અથવા વેલ હોય તેનું ઓપરેશન પણ અમે તદ્દન મફત કરાવી આપીએ છીએ. આ એક અમારી અહીંની કામગીરી થઈ. એ સિવાય પણ અમે બાલવાડીઓ પણ પ્રાંતિજ તાલુકામાં ચલાવીએ છીએ. એટલે કે કહેવાનો મતલબ કે અમે લોકો માટે એક આખી અમારી આ એક પ્રવૃત્તિ, અમારા જે માર્ગદર્શક છે બી આર શાહ, ભાલચંદ્ર આર શાહ, કે જે અમારા મેનેજિંગ ટ્રસ્ટી છે, અને એમની એક પ્રેરણાથી આખી અમે કામગીરી કરી રહ્યા છીએ. છેલ્લે બધાને હું નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ બધાનું સારું રહે એવી એ માટે હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. સંવત 2080ની પૂર્ણતા એટલે દિવાળી. દિવાળીના પ્રકાશ વર્ષે સર્વ સ્નેહીજનોને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી, નેતાઓ, કાર્યકર્તાઓ, અધિકારી વર્ગ અને પ્રાંતિજના સર્વ નગરજનોને મારી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ પ્રકાશ વર્ષ આપના જીવનમાં સતત પ્રગતિમય રહે, આપણું નડતર પડતર ઘડતર બને એવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું. 2081ના પ્રવેશ એટલે આપનો હિન્દુ ધર્મનો પ્રથમ દિવસ છે. આ દિવસે આપ સૌને એડવાન્સ શુભકામનાઓ પાઠવું છું. સૌને આ દિવસે પરમાત્મા દીર્ઘદ્રષ્ટિ, લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના વિનમું છું. ભારત માતા કી જય.